17 સપ્ટેમ્બર 1950 ના રોજ પ્રધાનમંત્રી મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. જોકે તેમના જીવન સાથે સંકળાયેલા એક અંકના કારણે તેમનું જીવન અને ભારતનું ભવિષ્ય બદલાઈ ગયું. નરેન્દ્ર મોદીના નામ સહિત તેમની સાથે 8 નંબરનો અંક ગચ્ચબ રીતે સંકળાયેલો છે. જાણો કઈ રીતે. 8ના અંકનું અનોખું અંકશાસ્ત્ર જોવા મળી રહ્યું છે. જન્મની તારીખ 17 સપ્ટેમ્બર 1950માં જન્મેલા નરેન્દ્ર મોદીની જન્મ તારીખનો સરવાળો પણ 8 થાય છે. પીએમ મોદીની જન્મ તારીખ 17 છે. 1 અને 7નો સરવાળો 8 થાય છે. નામમાં પણ 8. અંગ્રેજીમાં નરેન્દ્ર નામમાં કુલ મૂળાક્ષર 8 થાય છે, જ્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી એમ આખું નામ પણ 8 અક્ષરોથી બને છે. તત્કાલીન મત વિસ્તારનો પિનકોડ. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમનો વિધાનસભા મત વિસ્તાર મણિનગર હતો, જેનો પિનકોડ નંબર પણ 8 હતો. તત્કાલીન મત વિસ્તારનો વિધાનસભા બેઠક ક્રમાંક. મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તે અમદાવાદની મણિનગર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા. મણિનગરનો વિધાનસભા બેઠક ક્રમાંક 53 હતો, જેમાં 5 અને 3નો સરવાળો પણ 8 થાય છે. વિપરીત સંજોગોમાં 8નો અંક હંમેશા મોદીની સાથે રહ્યો. વર્ષ 2012ના ડિસેમ્બર 26ના રોજ મોદીએ 4થી વાર ગુજરાતના સીએમ તરીકે શપથ લીધા હતા. શપથવિધિ માટે પણ તેમણે આ તારીખ પસંદ કરી હતી, કારણ કે વિપરીત પરિસ્થિતિઓમાં તે સમયે પણ 8નો આંક તેમની સાથે હતો. 26નો આંકડો એટલે 2 વત્તા 6 બરાબર 8. મોદી સીએમ હતા ત્યારે તેમના કોન્વોયમાં 8નો દબદબો રહ્યો. નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓના કોન્વોયમાં પણ 8 અંકનો દબદબો જોવા મળતો હતો. તે સમયે તેમની ઝેડ પ્લસ સિક્યુરિટીમાં કુલ 17 ગાડીઓનો કાફલો હતો. 1 અને 7નો સરવાળો પણ 8 થાય છે. આ ઉપરાંત તેઓની સ્પેશિયલ કોન્વોય કે જેમાં તેઓ પોતે બેસતા હતા, તેવી સ્કોર્પિયો ગાડીઓની કોન્વોયમાં પણ 8 સિક્યુરિટી ગેજેટ્સથી સજ્જ ગાડીઓનો કાફલો હતો. મોદીનો બંગલા નંબર. નરેન્દ્ર મોદી જ્યારે ગાંધીનગરમાં મંત્રી નિવાસ સ્થાનમાં રહેતા હતા તે સમયે મોદીજીના બંગલાનો નંબર 26 હતો, જેનો સરવાળો પણ 8 થાય છે. સીએમ તરીકે તેમની આ 8 યોજનાઓ પણ ખૂબ સફળ રહી. કૃષિ મહોત્સવ, ચિરંજીવી યોજના, માતૃવંદના, અમૃતમ માકાળ, શાળા પ્રવેશોત્સવ, બેટી બચાવો બેટી પઢાઓ, કર્મયોગી યોજના, જ્યોતિગ્રામ યોજના સહિત આ 8 યોજનાઓએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિશેષ નામના અપાવી. મોદીના મહોત્સવમાં 8નો જાદુ. નરેન્દ્ર મોદીએ મોટાભાગે જે મહોત્સવનું આયોજન કર્યું છે તેનું નામ પણ 8 અક્ષરોનું જ હતું. ખાસ કરીને ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રિ, કાંકરિયા કાર્નિવલ, વાયબ્રન્ટ ગુજરાત, કાઇટ ફેસ્ટિવલ, કચ્છ રણોત્સવ સહિતના કાર્યક્રમોના નામો પણ 8 મૂળાક્ષરોના જ છે. જ્યોતિષશાસ્ત્રોમાં 8નો અંક. જ્યોતિષશાસ્ત્રી ડૉક્ટર જલ્પેશ કુમાર મહેતા પણ જણાવે છે કે 8 એ મૂળ શનિનો કારક છે, તેથી 8નો અંક ધરાવતા જાતકો ખૂબ દબંગ સ્વભાવના હોય છે. તેઓ કોઈના પર વિશેષ ભરોસો રાખતા નથી. તેઓ પોતે જ હંમેશા તમામ નિર્ણયો લેતા હોય છે. તેઓ કોઈ પણ મોટો નિર્ણય લેતા સહેજ પણ ખચકાતા નથી. આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે જોડાયેલા રહો Zee24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.